चलो केम छे बाळको मजा माने। तो आगळना विडियोमां आपणे एनिमल्स एटले के प्राणीओ विशे जोयुं, अने जे मे तमने स्पेलिंग लखाव्या छे तमारे एक पेजमां एक स्पेलिंग, आखा पेजमां एक स्पेलिंग लखवानो छे, बराबर छे। हवे नेक्स्ट आपणे जोईशुं फाइव नंबर्स बर्ड्स, ए तमारी बुकमां छे 23 पेज उपर। हवे हुं अत्यारे तमने આપણે 1-6 સ્પેલિંગ સુધી જોવાના છે, અને હું તમને બોલાવું છું તેવી રીતે ચિત્ર ઓળખવાનું છે, અને તમારે મારી જોડે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ બોલવાનો છે, અને પછી હું જ્યારે તમને કહું ત્યારે તમારે પોતપોતાની 4 લાઇનની બુકમાં લખવાનું છે, બરાબર છે। પાકી બુક છે તમારી 4 લાઇનની, એ બુકમાં લખવાનું છે અને બોલતું પણ જવાનું છે। તો ચલો પહેલું ચિત્ર શેનું છે બાળકો, તો કે મરઘી। મરઘી ને ઇંગ્લિશ માં શું કહેવાય, તો કે હેન। તો હેન નો સ્પેલિંગ HEN, હેન એટલે મરઘી, HEN, હેન એટલે મરઘી। ચલો એના પછી છે નેક્સ્ટ, તો શેનું ચિત્ર છે, તો કે આઉલ। આઉલ ને શું કહેવાય ગુજરાતી માં, ઘુવડ, ઘુવડ ને આઉલ। તો ચલો OWL, આઉલ એટલે ઘુવડ। ચલો એના પછી છે નેક્સ્ટ, તો ચલો શેનું ચિત્ર છે બાળકો, તો કે કુકડાનું। કુકડાને ઇંગ્લિશમાં શું કહેવાય, કોક, શું કહેવાય, કોક। તો ચલો એનો સ્પેલિંગ COCK, કોક એટલે કુકડો, COCK, કોક એટલે કુકડો। ચલો એના પછી છે નેક્સ્ટ, તો કે શેનું ચિત્ર છે, તો કે કાગડાનું। શેનું ચિત્ર છે કાગડાનું, તો કાગડાને ઇંગ્લિશમાં શું કહેવાય, ક્રો। તો ક્રો નો સ્પેલિંગ CROW, ક્રો એટલે કાગડો, CROW, ક્રો એટલે કાગડો। ચલો એના પછી છે નેક્સ્ટ, તો કે શેનું ચિત્ર છે બતકનું। બતકને ઇંગ્લિશમાં શું કહેવાય, ડક, શું કહેવાશે, ડક, તો DUCK, ડક એટલે બતક, DUCK, ડક એટલે બતક। ચલો એના પછી છે નેક્સ્ટ, તો કે શેનું ચિત્ર છે હંસનું। હંસને ઇંગ્લિશમાં શું કહેવાય, સ્વન, શું કહેવાય, સ્વન, બરાબર છે। તો ચલો SWAN, સ્વન એટલે હંસ, SWAN, સ્વન એટલે હંસ, બરાબર છે બાળકો। હવે અહીંયા સુધી આપણે આજે સ્પેલિંગ જોવાના છે। હવે તમારે બધાએ મારી જોડે તમારી 4 લાઇનની બુકમાં લખતું જવાનું છે અને બોલતું પણ જવાનું છે। તો ચલો 4 લાઇનની બુક બધા ખોલો। ચલો હવે તમારે બધાએ ઉપર હાંસિયામાં મારી જેવું હેડિંગ આપવાનું છે, બરાબર છે। 5 નંબર પછી બર્ડ્સ, BIRDS, બર્ડ્સ, બર્ડ્સ એટલે પક્ષીઓ, બરાબર છે। હવે આપણે પહેલું ચિત્ર શેનું જોયું હતું, તો કે હેન, હેન એટલે મરઘી, તો HEN, હેન એટલે મરઘી, HEN, હેન એટલે મરઘી। ચલો એના પછી નેક્સ્ટ ચિત્ર શેનું જોયું હતું, તો કે આઉલ, આઉલ એટલે ઘુવડ, તો OWL, આઉલ,
આઉલ એટલે ઘુવડ, ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ઘુવડ. ચલો એના પછી નેક્સ્ટ ચિત્ર. તો નેક્સ્ટ ચિત્ર શેનું જોયું હતું તમે? તો કે કુકડાનું. શેનું? કુકડાનું. તો કુકડાને શું કહેવાય? કોક. તો ચલો સી ઓ સી કે. કોક એટલે કુકડો, બરાબર છે? સી ઓ સી કે, કોક એટલે કુકડો. ચલો એના પછી છે નેક્સ્ટ. તો કે નેક્સ્ટ ચિત્ર તમે શેનું જોયું હતું? તો કે કાગડાનું, બરાબર છે? તો કાગડાને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્રો. તો એનો સ્પેલિંગ સી આર ઓ ડબલ્યુ. ક્રો એટલે કાગડો. સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો. ચલો એના પછી નેક્સ્ટ. તો કે નેક્સ્ટ ચિત્ર શેનું જોયું હતું તમે? તો કે બતકનું. જોયું હતું ને બધાએ બતકનું? તમારે તમારી ચોપડીમાં જોતું પણ જોવાનું છે, બરાબર છે? તો ચલો બતકને ઇંગ્લિશમાં શું કહેવાય? ડક. તો ડકનો સ્પેલિંગ ડી યુ સી કે. ડક એટલે બતક. ડી યુ સી કે, ડક એટલે બતક. ચલો એના પછી લાસ્ટ. તો છેલ્લો સ્પેલિંગ તમે મીન્સ કે સિક્સ નંબરનો સ્પેલિંગ તમે કયો જોયો હતો? તો કે હંસનો. હંસને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે સ્વન. તો ચલો એનો સ્પેલિંગ શું થશે? એસ ડબલ્યુ એ એન. સ્વન એટલે શું થાય? હંસ. એસ ડબલ્યુ એ એન સ્વન એટલે હંસ, બરાબર છે બાળકો? તો આજે આપણે અહીંયા સુધી સ્પેલિંગ જોઈશું. તો ચલો હવે આપણે એનું એકવાર રિવિઝન કરી લઈએ. એચ ઈ એન, હેન એટલે મરઘી. ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ. સી ઓ સી કે, કોક એટલે કુકડો. સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો. ચલો એના પછી છે નેક્સ્ટ. ડી યુ સી કે, ડક એટલે બતક. ચલો એના પછી નેક્સ્ટ. એસ ડબલ્યુ એ એન, સ્વન એટલે હંસ. હવે આ છે છ સ્પેલિંગ છે એ તમારે તમારી બુકમાં, એટલે કે એક સ્પેલિંગ છે એ તમારે આખા પેજમાં, બીજો સ્પેલિંગ આખા પેજમાં, એવી રીતે તમારે બધાએ લખવાનું છે, બરાબર છે?